સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હેડક્લાર્ક પેપર લીકનો સમગ્ર મામલો સામે આવ્યો. પાલીતાણાના સોનપરી ગામનો તુષાર મેનની ધરપકડ કરવામાં આવી છે. પ્રાંતિજ કોર્ટમાં આજે વિદ્યાર્થીને રજૂ કરવામાં આવશે. પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 6 મહિના પહેલા 11 સામે ફરિયાદ દાખલ થઈ હતી. 11 આરોપીઓની ધરપકડ કર્યા બાદ નવા નામો ખુલ્યા હતા. એક પછી એક નામ ખુલતા અત્યાર સુધી આરોપીઓનો આંકડો 54 થયો છે. અત્યાર સુધી 36 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 27 આરોપીઓ જામીન પર છે. ધરપકડ કરાયેલા 9 આરોપીઓ હાલ સબ જેલમાં છે. 4 મહિના પહેલા પોલીસે 33 આરોપીઓની અંદાજે 14,000 પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી હતી. મહત્વપૂર્ણ સમાચાર કે હેડક્લાર્ક પેપર લીકનો આ સમગ્ર મામલો કે જેમાં પાલીતાણાના સોનપરી ગામનો તુષાર મેર કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે એક પછી એક હવે નામ ખુલતા અત્યાર સુધી આરોપીઓનો આંકડો 54 પર થઈ ગયો છે. ધરપકડ કરાયેલા 9 આરોપીઓ હાલ સબ જેલમાં છે અને 4 મહિના પહેલા પોલીસે 33 આરોપીઓની અંદાજે 14,000 પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે આજે જે તુષાર મેર નામનો વિદ્યાર્થી ઝડપાઈ ગયો છે તેને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.